मित्रो हवे आपणी साथे छे निશાંતભાઈ વ્યાસ સંતશ્રી ભજનદાસ બાપા પ્રાથમિક શાળા સુરત શાળા નંબર 300 અને એમનો ઇનોવેશન જિલ્લા કક્ષાએ પસંદગી પામી અને રાજ્ય કક્ષાએ અહીં આવ્યા છે તો વ્યાસજીને જ આપણે પૂછીએ નિશાંતભાઈને કે ઇનોવેશનની એવી શું ખાસિયત છે કે જેના દ્વારા શિક્ષણની અંદર વિદ્યાર્થીઓ ઓળખતા થાય ભાઈ શ્રી નિશાંતભાઈ વ્યાસ હવે ભાઈ શાળા કક્ષાએ આપણી પાસે મુખ્યત્વે બે પ્રકારની સમસ્યાઓ છે એક છે શૈક્ષણિક જે આપણને નામાંકન સ્થાયીકરણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સોંપવામાં આવેલ છે બીજી સામાજિક છે કાસ્ટ બેરિયર છે જેન્ડર બેરિયર છે વાલીને શાળા અભિમુખ કરવા પ્રાથમિક શાળા સરકારી પ્રાથમિક શાળા પ્રત્યે વધારે ભાવથી પધારવા માટે આમંત્રણ આપવા જેવી સમસ્યાઓ તમામ તહેવારોને સામાજિક આસ્પેક્ટ અને શિક્ષણ સાથે જોડી દેવાથી સફળતા કેવી રીતે મેળવવી એ અમારું ઇનોવેશન છે આજથી 5 વર્ષ પહેલાં અમે પર્યાવરણ સંરક્ષણનો આશય રાખીને શાળામાં માટીના શ્રી ગણેશજીનું સ્થાપન કરવાની શરૂઆત કરી ગણેશજીને વિધિવત શાળામાં લાવવામાં આવે બિરાજવામાં આવે 10 દિવસ પૂજન અર્ચન થાય છેલ્લા દિવસે અમે શાળાની સંખ્યા જેટલા દીવડાઓથી મહાઆરતી કરીએ અમે ગત વર્ષે 1505 દીવડાથી શાળાની ગણપતિજીની આરતી કરી અમારી શાળાની સંખ્યા છે ત્યારબાદ શાળાના પરિસરમાં જ માટીના કુંડામાં એ ગણપતિજીનું વિસર્જન કરવામાં આવે શાળાની દીકરીઓ દ્વારા વિસર્જન થયા બાદ એ માટીમાં અન્ય ખાતરયુક્ત માટી ઉમેરીને એમાં ઔષધીય વનસ્પતિઓ રોપવામાં આવે એ ઔષધીય વનસ્પતિઓ વર્ષ પર્યંત ઉછેરવામાં આવે અને ડિસેમ્બર મહિનામાં ક્રિસમસના તહેવારમાં એ જ ઔષધીય વનસ્પતિ ગોઠવીને ક્રિસમસ ટ્રી બનાવવામાં આવે જીવંત નહીં જીવનદાયી ક્રિસમસ ટ્રી અને એ ક્રિસમસ ટ્રીના સામે તુલસી પૂજન કરે બાળકો અને શિક્ષક એને ઔષધીય વનસ્પતિનું મહાત્મ્ય સમજાવે આ પ્રકારે નવરાત્રિમાં જન્માષ્ટમીમાં ક્રિસમસમાં વેલેન્ટાઇન્સ ડેમાં તહેવારોને એક સામાજિક ટચ કે જેથી બાળકમાં નૈતિક મૂલ્યો પણ વિકસે અને શાળાનું ભાવાવરણ વધારે હકારાત્મક બને એવો આશય અમે રાખેલો એની સફળતા અમને મળી છે છેલ્લા 5 વર્ષથી શાળા સતત એ ગ્રેડમાં છે શાળાની નામાંકન સંખ્યા હાલની તારીખે વધીને 1505 જેટલી છે છેલ્લા 5 વર્ષમાં ખાનગી શાળામાંથી 668 જેટલા બાળકો મારી શાળામાં પ્રવેશ લીધેલ છે અને તહેવારોમાં અન્ય શાળાની સંખ્યા જ્યારે ઘટી જાય ત્યારે મારી શાળામાં 90% જેટલી હાજરી હોય છે તો અમે આ ઇનોવેશનથી એવું સિદ્ધ કરવા માગીએ છીએ કે તહેવારોને આપણી સામાજિક પરંપરાઓને પણ જો સમાજની સાથે વિજ્ઞાનની સાથે અને શિક્ષણ સાથે જોડીએ તો સફળતા મળી શકે થેન્ક યુ